સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામીણ પરંપરા ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અકબંધ છે અને દિવાળીઓના પર્વમાં મશાલના પ્રતિકરૂપે પ્રકાશના પ્રસારવાની ગ્રામીણ પરંપરાઓનો સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે યથાવત છે. નાના બાળકો અને કિશોરો મશાલના સ્વરૂપે શેરડીના સાંઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાશલીથી બનાવેલી મશાલ જ્યોત બનાવી ઘરે ઘરેથી તેલ પૂરવાની અર્થાત સહયોગ માંગવાની એક અનોખી શૈલી નિર્માણ થઈ છે. આગની માગણીમાં તેલ પુરાવો ના હોય તો ઘી પુરાવો ના કાલા ઘેલા શબ્દો સાથે સૌનો સાથ લઈ પ્રકાશ પ્રસરાવવાનો આ અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિના સીધા દર્શન આજે પ્રાંતિજ સહિત તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારની પરંપરાઓનું પ્રતિબિંબ પાડે છે. તો પ્રાંતિજ તપોદન ફરી ખાતે નાના ભૂલકાઓ હાથમાં મસાલ લઈને પરિવારના સભ્યો સાથે નીકળ્યા હતા. તો સોસાયટીમાં પણ હજુ પણ પરંપરા જળવાઈ રહી હોય તેમ પ્રાંતિજ હરિયમ પાર્ક સોસાયટીના રહીશો પણ ભૂલકાઓ સાથે હાલમાં મસાલ લઈને નીકળ્યા હતા અને સોસાયટીમાં ઘરે ઘરે ગયા હતા. તો ગ્રામીણ પરંપરા મસાલ જ્યોત આજે પણ યંત્રયુગમાં યથાવત છે. સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિક્રમ સંવત 2080નું આવનારું નવું વર્ષ આપણા સૌના માટે સુખદાયી, ફળદાયી, લાભદાયી, યશદાયી નીવડે અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા આશાપુરાને હું પ્રાર્થના કરું છું. આપણે સૌ ભેગા થઈ આ રાષ્ટ્રનો વિકાસ થાય. આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એમના તમામ કાર્યોમાં આપણે એમને મદદરૂપ થઈએ અને લગભગ છેલ્લા 500 વર્ષથી જે આપણો રામ મંદિરનો પ્રશ્ન હતો એ રામ મંદિર 22 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે ભગવાન રામજી અયોધ્યા ખાતે બિરાજમાન થવાના ત્યારે આ વર્ષ આપણા બધા માટે ખૂબ અનેરું વર્ષ છે. કારણ કે ભગવાન રામજી જ્યારે આ 2022-24માં જ્યારે અયોધ્યા ખાતે બિરાજશે અને આપણો 500 વર્ષ જૂનો પ્રશ્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે હલ થઈ રહ્યો છે ત્યારે આપ સૌના માટે આનંદનો દિવસ છે અને આવનારું વર્ષ એ માટે પણ ખૂબ આનંદદાયક છે કે આવનારા વર્ષે અયોધ્યામાં આપણે બધા સૌ દર્શન કરવા જઈશું. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ આપણા બધા માટે ફળદાયી, લાભદાયી, યશદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. નમસ્કાર. સૌ પ્રથમ તો ZS TVના તમામ દર્શકો, મારા પ્રાંતિજના તમામ વડીલો અને પ્રાંતિજના વાલા નગરજનો, ભાઈઓ બહેનો તથા બાળકો સર્વેને આજથી શરૂ થતા નવ વર્ષના પ્રારંભથી નવ વર્ષ સુધીની તમામ શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર નવું વર્ષ આપ સૌના માટે કલ્યાણકારી,
શુભકારી અને સમૃદ્ધિદાયક રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને આવનાર વર્ષોમાં આપણો દેશ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે, ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ટાંકી તાલુકા ટાંકી શહેરના સૌ નગરજનો નાગરિકોને દીપાવલીના આ મહાપર્વની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ આપ સર્વે માટે લાભદાયી, ફળદાયી અને યશસ્વી નીવડે. નૂતન વર્ષ સૌ કાર્યકર્તાઓ માટે, ઘણા સ્નેહીજનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ આપ સૌને દીપાવલીના પાવન પર્વ હિન્દુતર વર્ષના કુશલ વર્ષ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. નીરવ પરીખ. આજથી શરૂ થતા દિવાળી પર્વ 11 વાઘ 12 ધનતેરસ કાળી 14 દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આવાવાળું વર્ષ તમામનું સુખમય સમૃદ્ધમય બને એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. વિશ યુ વેરી હેપી ન્યુ યર. વિશ યુ વેરી હેપી દિવાળી. નૂતન વર્ષ અભિનંદન. નમસ્કાર, હું રાઠોડ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ. આવનાર નવા વર્ષના આપ સૌને હેપી ન્યુ યર અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હેપી દિવાળી અને પ્રાંતિજ તાલુકા સહિત સર્વ જનતાને આવનાર દિવસ નિરોગી રહે, સુખમય રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.
પ્રાંતિજ અંબિકા એન્ટરપ્રાઇઝ તથા માતંગી ફ્લેક્સ બેનરના માલિક મનોજભાઈ મોદી દ્વારા પ્રાંતિજ તલોદ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો મિત્રો ગ્રાહક મિત્રો સ્નેહીજનોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેજ શુભેચ્છાઓ સાથે પ્રભુને પ્રાર્થના.